બારડોલીમાં સવારથી ધોધમાર વરસાદ. બારડોલીમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા. આશાપુરા બંદર પાસે ઘૂંટણસામાં પાણી ભરાયા છે. શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી. વહેલી સવારથી બારડોલીમાં ધોધમાર વરસાદ છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા. બારડોલીના આશાપુરા મંદિર નજીક ઘૂંટણસામાં પાણી ભરાયા. બારડોલીના વરાળ નજીક આવેલ શાળામાં પણ પાણી પ્રવેશતા વિદ્યાર્થીઓને હાલાકી સર્જાઈ છે. યાસીર કાગઝી ફોન લાઈન પર જોડાશે અમારી સાથે. જી યાસીર, સુરતમાં બારડોલીમાં સવારથી ધોધમાર વરસાદ, શું સ્થિતિ હાલમાં? જી જોઈ, જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકથી બારડોલીની અંદરમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, અવિરત વરસાદ વરસવાના કારણે બારડોલીના જે નીચાણવાળા વિસ્તારો છે, વિસ્તારોની અંદરમાં પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને જે આશાપુરા માતાના મંદિર પાસેનો જે વિસ્તાર છે, તે વરાળ ગામની જે શાળાઓ છે, તમામ જગ્યાએ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોનું જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે. ખાસ કરીને આશાપુરા માતાના મંદિર નજીકનો જે નગરપાલિકાની જે નબળી કામગીરી છે, તેના કારણે દર વખતે વરસાદ પડતો હોય છે અને પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હોય છે. બીજી તરફ જે વરાળ ગામ છે, વરાળ ગામની અંદરમાંથી પસાર થતા હાઈવે પાસે જે વરસાદી પાણી ભરાવાના કારણે શાળાઓ છે, શાળાઓની અંદરમાં વિદ્યાર્થીઓને રજા આપવાની નોબત આવી છે. ખાસ કરીને જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને 24 કલાકથી અવિરત વરસાદ છે, જેના કારણે બારડોલી તાલુકાની તમામ શાળાઓની અંદરમાં શિક્ષણ કાર્ય ઠપ કરવામાં આવી છે અને જે બાળકો છે તેઓને શાળામાંથી રજા આપવાની નોબત આવી છે. જે રીતે જિલ્લાની અંદરમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે અનેક જે વિસ્તારો છે જે પાણીના સમસ્યાના કારણે જે લોકો જે તકલીફ વેઠી રહ્યા છે. જી જોઈ, બિલકુલ તમામ જાણકારી બદલ આભાર.